तो फी मुद्दे दबाण करती शालाओ सामे सरकार कड़क बनी गई छे। फी मुद्दे दबाण करती स्कूलों विरुद्ध हवे थशे कार्यवाही। स्टेशनरी नामे पैसा उघरावती स्कूल सामे पण कार्यवाही करवामां आवशे। ट्रांसपोर्टेशन नामे पैसा उघरावती स्कूल सामे पण थशे कार्यवाही। तो स्कूल में स्टेशनरी वेचता संचालकों सामे पण कार्यवाही थशे तेवुं शिक्षण सचिवे जणाव्युं छे। शिक्षण सचिव विनोद रावे तमाम जिल्लाना डीईओ ने आदेश कर्या छे। त्रण महीना सुधी फी मुद्दे दबाण नहीं करी शकाय तेवुं शिक्षण सचिवे जणाव्युं छे। वालीओ मासिक हप्ता थी भरी शके छे फी तेवो पण अत्यारे हाल में तेवो ए जणाव्युं छे। कोई पण શાળામાં બાળકોને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે, ફરજિયાત તેના નામ કાઢી નાખવામાં આવે કે કોઈ પણ કોયર્સી મેટર કરવાના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરો। અમારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓને સૂચના આપી છે કે તાત્કાલિક નોટિસ આપીને એમાં કાર્યવાહી કરવી જોઈએ। કોઈ પણ શાળામાં ફરજિયાત શાળામાંથી જ સ્ટેશનરી લેવા માટે કે શાળાએ સૂચવેલા જગ્યાએથી સ્ટેશનરી લેવા માટે ફરજ પાડવામાં આવે તો એ પણ ગેરકાયદેસર છે, એફઆરસી ના નિયમના પણ ભંગ ગણાય છે। એટલે એ બાબતે પણ કોઈ ફરિયાદ હોય તો અમને જાણ કરવા વિનંતી। તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા ગાંધીનગરથી રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, જણાવશો કે વિનોદ રાવ શિક્ષણ સચિવ દ્વારા જે રીતે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે, તમામ ડીઓને ફરમાન કરવામાં આવ્યું છે કે શાળા સંચાલકો જે પોતાની મનમાની ચલાવી રહ્યા છે ફીના માટે તે હવે નહીં ચલાવી શકાય, શું છે વધુ વિગતો? પ્રતિભાલ, ચોક્કસથી લોકડાઉન દરમિયાન જ મુખ્યમંત્રીના જે સચિવ છે અશ્વિની કુમાર, એમની પ્રેસમાં કહ્યું હતું કે કોઈપણ શાળાઓ ફી ઉઘરાવી નહીં શકે, પરંતુ લોકડાઉન પૂર્ણ થતાની સાથે જ સ્કૂલના સંચાલકો છે વાલીઓ પર પ્રેશર કરી રહ્યા છે અને એમની પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે। હવે રાજ્ય સરકાર પણ તમામ જે સ્કૂલોના સંચાલકો જે ફી ઉઘરાવે છે એમની સામે લાલા કરી છે, એમના વિરુદ્ધમાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે। આજે શિક્ષણ સચિવ વિનોદ રાવે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ સ્કૂલ વાલીઓ પાસે ફીને લઈને ઉઘરાણી કરતી હશે અથવા તો પ્રેશર કરતી હશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વિનોદ રાવ દ્વારા તમામ જિલ્લા જે શિક્ષણ અધિકારીઓ છે એમને લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે અને એ પણ જાણ કરવામાં આવ્યું છે કે વાલી દ્વારા કોઈ પણ ફરિયાદ કરવામાં આવે તો તત્કાલિક એના સંચાલકો વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે। બીજી મહત્વની વાત એ કરી છે કે કેટલીક સ્કૂલો, ખાનગી સ્કૂલો એવી પણ છે કે જેઓ સ્ટેશનરી હોય, યુનિફોર્મ હોય કે પછી ટ્રાન્સપોર્ટેશનની ફી ઉઘરાવી રહ્યા છે, તો એની પણ સ્પષ્ટતા શિક્ષણ સચિવે કરી છે કે કોઈ પણ સ્કૂલ પોતાની પ્રિમાઇસિસમાં અથવા તો અન્ય જગ્યાએ પુસ્તકોનું વેચાણ નહીં કરી શકે અથવા તો ટ્રાન્સપોર્ટેશનની ફી વસૂલી નહીં શકે। જો કોઈ પણ સ્કૂલ આ પ્રકારની ફી વસૂલતી હશે તો એના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે અને જે રીતની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે, કારણ કે સ્કૂલો જે છે એ વાલીઓ ઉપર પ્રેશર કરી રહી છે અને ફી ઉઘરાવી રહી છે, તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું પણ શિક્ષણ વિભાગે નક્કી કરી લીધું છે। બીજી મહત્વની વાત એ છે કે કોઈ પણ વાલી જો ફી ન ભરી શકે તો તે માસિક ઇન્સ્ટોલમેન્ટ દ્વારા ફી ભરી શકે એવી પણ એમને જાહેરાત પણ કરી છે। આ ઉપરાંત કોઈ પણ સ્કૂલ જ્યારે ફી ના ભરનાર વિદ્યાર્થીઓનું જો સર્ટિફિકેટ પાછું આપી દેતી હોય તો એવા સ્કૂલ સંચાલકો વિરુદ્ધમાં પણ તત્કાલિક કાર્યવાહી કરવાની આદેશ પણ ડીયુને કરવામાં આવ્યો છે। એટલે કે વાલીઓ હવે સીધું ડીઓને ફરિયાદ કરી શકશે અને એ ફરિયાદ આધારે ડીઓ દ્વારા સ્કૂલ સંચાલકો છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। આજે મહત્વનું જે નિવેદન છે એમને શિક્ષણ સચિવે આપ્યું હતું અને જે સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહી છે, વિવિધ શહેરોમાં જોવા મળી છે, એની સ્પષ્ટતા પણ કર્યું હતું અને વાલીઓને પણ એમને કહ્યું હતું કે તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે સીધા ડીયુને જાણ કરો જેથી કાર્યવાહી કરી શકાય। જી જી ચોક્કસ, રાજેન્દ્ર આપ જોડાયેલા રહેજો। અત્યારે હાલમાં આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પણ જોડાઈ ચૂક્યા છે। મનીષજી, જણાવશો કે રાજ્ય સરકારનો જે આદેશ આવ્યો છે, શાળાઓ જે રીતે અત્યારે હાલમાં ફી ઉઘરાણા કરી રહી છે, આપને આ આદેશ કઈ રીતનો લાગી રહ્યો છે, આપ શું વિચારી રહ્યા છો? સરકારે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ પહેલા જાહેરાત કરી, 20 દિવસ સતત જુદા જુદા માધ્યમો ચમકી રહ્યા કે શાળાઓ ફી માંગવાનું શરૂ કરી દીધું છે। કોઈ 4 જૂને, કોઈ 7 જૂને, કોઈ 5 મે આપી હતી, તમારે
સ્ટેશનરી થઈ જાવ અને સ્કૂલમાં ફી ભરી જાવ, તમારે ઓનલાઈન શિક્ષણ મેળવવું હોય અને કોડ મેળવવો હોય, તમારે પાસવર્ડ મેળવવું હોય તો પેલા ફી ભરી જાવ. એટલે મને એમ લાગે છે કે પેલા સંચાલકોને લૂંટવા જવા, સંચાલકોની ને વાલીઓનો સખત દબાણ, માધ્યમોનું સખત દબાણ. અને એના કારણે સરકાર હજી જાહેરાત કરે તો શું કરે છે કે તમે 3 મહિના સુધી કોઈને ન કરતા. મારી વીટીવીના માધ્યમથી સરકારને પણ સ્પષ્ટપણે ચેતવણી છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર ખાનગી શાળા સંચાલકો સાથે મિલી ભગત કરીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓને લૂંટવાનો રાસ્તો ખુલ્યો છે. ફી નિયમન કમિટીએ સ્પષ્ટપણે નિયમો બનાવ્યા હોય તો ફી નિયમન કમિટીને ખબર નથી વિદ્યાર્થીને કે 3 મહિનાથી કોઈ ઇલેક્ટ્રિસિટીનું બિલ નથી આવ્યું, ચાર્જ નથી આવતો, ખોટા ખર્ચા નથી થતા. તો એના કારણે સ્કૂલોને અત્યારે સામાન્ય મધ્યમ વર્ગના વાલીઓને જે સંચાલકો બેફામ ફીના લૂંટ, હું બધા સંચાલકોને નથી કહેતો વીટીવીના માધ્યમથી, પણ જે સંચાલકોએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે અને સરકારના આશીર્વાદથી આ વેપાર છે ગુજરાતમાં, અને એના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી વાલી લૂંટ્યો છે. સરકારમાં થોડી પણ શરમ હોય અને સરકાર ગુજરાતના નાગરિકો માટે સંવેદનશીલ બનવા માંગતી હોય તો ખાલી ફીની બાબત સારી મોડી ભરવા માટે નહીં, પણ એક સત્રની ફી માફ કરવા માટે પણ સરકાર આગળ વિચારણા કરે અને સરકારે આ દિશામાં કરવું જોઈએ. કારણ કે ગુજરાતમાં 90 દિવસથી ધંધા રોજગાર બધાના બંધ છે, લોકોને તકલીફ છે. જો સરકાર તિજોરીને આર્થિક તકલીફ પડતી હોય તો સામાન્ય અને મધ્યમ વર્ગને કેમ ન પડે? સરકારના બેફામ ખર્ચાઓ છે, સરકાર બેફામ રીતે વર્તી રહી છે, પણ સામાન્ય મધ્યમ વર્ગનો લાભ કેમ નથી આપતી? હજી મનીષજી, જે રીતે આગળ વાત કરવી કે અત્યારે જે રીતે આપે પણ જણાવ્યું કે જે ખાનગી શાળાઓ અને કોલેજો છે તે સરકારના તમામ નિયમો ઘોડીને પી જાય છે, આગળ વાત કરવામાં નથી લાગી રહ્યું કે ક્યાંક વિપક્ષ દ્વારા પણ અવારનવાર આક્ષેપ કરવામાં આવતો હોય છે કે ભાજપના જ શાસનમાં ક્યાંક જે આ સેલ્ફ ફાઇનાન્સ શાળા તેમજ કોલેજો છે એમનો રાફડો ફાટી નીકળ્યો છે? નહીં, આ આક્ષેપ નથી, આ હકીકત છે. સારા ખાનગી સારા સંચાલકો, કોલેજોના સંચાલકો સમાજમાં સારા હેતુથી વાપ કરે છે. ઓછા ખર્ચામાં જમીન આપવામાં આવે છે, સસ્તી જમીન આપવામાં આવી હોય છે, તેમને સરકારના લાભો મળતા હોય છે, સમાજમાં શ્રેષ્ઠ તરીકે સાબિત સંચાલક તરીકે વોટ પાડવો છે, ફોટો ફંક્શનો કરવા છે, પણ સામાન્ય ને મધ્યમ વર્ગના જયારે મુશ્કેલીમાં છે, વિશ્વ આખામાં કોરોના મહામારીના કારણે શિક્ષણ બંધ છે, સારા ચાલુ નથી તો ફી શાના માટે? મને તો એ ખબર નથી પડતી. એક્ટિવિટી બધી બંધ છે, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી અત્યારે થતી નથી, એક્ટિવિટીનો કોઈ ખર્ચ નથી. શિક્ષકો છે એને પગાર મળવો જોઈએ, કર્મચારીઓને પગાર મળવો જોઈએ, હું પણ માનું છું, એમાં કોઈ દોરાઈ ન હોય. શિક્ષક અને કર્મચારીઓને પગાર આપવાનો છે, પણ સાથે તમારા ઇલેક્ટ્રિસિટીનો બિલ સદંતર બંધ છે, વસ્તી ખર્ચા સંપૂર્ણપણે બંધ છે, સંપૂર્ણપણે વધારાની વ્યવસ્થા કરવાની હોય છે તે બંધ છે, તમારી એક્ટિવિટીનો કોઈ ખર્ચ નથી, તમામ તમારે ખર્ચ ઘટી ગયો છે 3 મહિનાથી. તો એ 3 મહિના સામાન્ય ને મધ્યમ વર્ગના વાલીઓને કેમ ન મળે? મને આ સીધો પ્રશ્ન કોઈ પણ સમજી શકે, શાના માટે સરકાર સંચાલકોનું વિચારે છે? ક્યારેક તો ગુજરાતના સામાન્ય ને મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીનું વિચારે, સરકાર સંચાલકોની ચિંતા કરવાને બદલે વાહનની ચિંતા કરે. મને એમ લાગે છે કે આ સમયની માંગ છે. હજી મનીષભાઈ, આપ જોડાયેલા રહેશો. અત્યારે હાલમાં આપણી સાથે નરેશ શાહ જોડાઈ ચુક્યા છે, જેઓ વાલી મંડળના પ્રમુખ છે. નરેશ શાહ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા તેમજ શિક્ષણ સચિવ દ્વારા આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તેને આપ આવકારો છો કે કેમ? ચોક્કસ, આજે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીએ શિક્ષણ અધિકારીઓ સાથે આજે મીટિંગ કરી હતી, અને મીટિંગમાં જે રીતે એમણે કીધું છે કે શાળાઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તદઉપરાંત જે પણ શાળાઓએ દુકાનો ખોલી છે, પ્રાઇવેટ પબ્લિકેશનની દુકાનો જે પોતાની ખોલીને બેઠેલા છે, અને સ્કૂલમાં વાલીઓને ધમકી આપીને જે રીતે સ્ટેશનરી વેચવાની વાત છે, તેની પર કંઈક લગામ કઈક અંતે રાજ્ય સરકાર લગાવશે અથવા તો સંપૂર્ણ રીતે આ વેચાણ બંધ કરાવશે. અને આગામી એવું છે કે ફી માટે શાળાઓના સંચાલકો સામે કડક પગલાં ભરવાની માંગ કરેલી છે, તો અમે તેને આવકારીએ છીએ. પરંતુ વાત હજુ ત્યાં અટકે છે કે જે ફી 3 મહિનાની માફ થવી જોઈએ એની માટે જે જીઆર બહાર પાડવું જોઈએ. તાત્કાલિક ઓલ ગુજરાત વાલી મંડળની માંગ છે કે તમે જીઆર બહાર પાડો, તમારે જે પી બહાર પાડો એ જીઆરમાં લખીને જીઆર બહાર પાડો, જેથી સરકારનું ઓથેન્ટિક એ કાગળ ગણાય અને એ કાગળ ઉપર વાલીઓ આગળ ચાલે. જો તમે મીડિયામાં આવીને તમે કોઈ પણ વસ્તુ સ્ટેટમેન્ટ આપશો તે ઓથેન્ટિક ગણાય નહીં. અમે વાલીઓ એવું માગીએ છીએ કે સરકારને જો ખરેખર વાલીઓને રાહત આપવી અને વાલીઓને હમદર્દ હોય આ સરકાર, તો સરકારે તાત્કાલિક જીઆર બહાર પાડવો જોઈએ, અને જીઆરમાં એમને જે ઈચ્છા હોય લખીને જીઆર બહાર પાડે, અમે એને અનુસરીશું, એવી વાલીની માંગ છે.
जिंदाश्री, परंतु साथ सरकारे तेम पण कीधुं छे के त्रण महीना सुधी आगामी फी नहीं चूकवो, का तो हप्ता उपर चूकवशो, एटले के मासिक हप्ता भरीने धीरे धीरे चूकवशो तो पण चालशे। आ आपणने आने आप कई रीते जुओ छो? नहीं 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 साहब, तमे एक वस्तु समझो, एवं तो मुख्यमंत्री आ गया, मुख्यमंत्री ना सचिव आ गया, सेक्रेटरी बोलिया है कि एक महीना की हमें फी आपो पे नवेम्बर सुधी, हमने तो ज्यादा सुधी कीधु नवेम्बर सुधी नहीं आपो। परंतु अत्यारे भाड़ा भरवाना लोको पासे पैसा नहीं, लोको पासे अत्यारे इतनी रीते खराब धंधाओ, जो फेक्टरीओ बंद थी गई है, 70-70% फेक्टरीओ बंद थी गई है, मजूर वर्ग है नहीं गुजरात में बराबर है, आज लोग रेंट की दुकान पाची आप लोग पास रुपया नहीं, એટલે આપણે તો એમ જ કહીએ છીએ કે ત્રણ મહિના જે તમારી સ્કૂલ ચાલી નથી, તમે શિક્ષકોના પગાર કર્યા નથી, 50% શિક્ષકોના પગાર કર્યા છે, અને તમે 20-25-25-50 વર્ષથી જે કમાયેલો છે શાળામાં, અમે તો અમારા સરપ્લસના પૈસા જે પડ્યા છે તમારા ઓડિટમાં, એમાંથી વાલીઓને રાહત આપો, અમારી એક જ માંગ છે કે વાલીઓને તમે 3 મહિનાની રાહત આપો। જી નરેશભાઈ, અત્યારે આપણી સાથે જે રીતે પ્રવક્તા પણ જોડાયેલા છે કોંગ્રેસના, મનીષભાઈ આપ શું માનો છો? નરેશભાઈ પણ કહી રહ્યા છે કે ચોક્કસથી 3 મહિના માટેની ફી માફી આપવી જોઈએ, તેવો સરકારે જીઆર બહાર પાડવો જોઈએ, આપ શું કહેશો? નિશ્ચિતપણે, એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી કે શિક્ષણ સચિવશ્રી વાત કરે છે, હું એને નકારાત્મક રીતે નથી, હું એમ કહું હકારાત્મક, પણ જે વાત તમે માધ્યમોમાં બોલો છો જયારે તમે એમને પૂછો છો ત્યારે કે છે એ જ વસ્તુ કાગળ ઉપર આપે, જેથી કરીને સંચાલકો અને સૌથી મોટી તકલીફ બાળકો ઉપર પડતી હોય છે, સંચાલકો સાથે વાલીઓનો સંઘર્ષ થતો હોય છે, ત્યારે એનો સૌથી મોટી અસર કોઈના પડતી હોય તે બાળક ઉપર પડતી હોય, કારણ કે સ્કૂલમાં બાળક જાય વર્તન થાય છે, આપણે ભૂતકાળમાં જોયું છે, ત્યારે આ બાબતની અંદર બાળકો ઉપર એની નકારાત્મક અસર ન, એમને વાલીઓને એક્સપર્ટોને આપે છે કે ભાઈ તમારે આ કામ બિઝનેસ કરવાની, અથવા તો સરકાર પોતે કહે છે કે અમને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓની ચિંતા નથી, શિક્ષકોની ચિંતા છે, સંચાલકો પરથી જીઆરઆર પાસે, પણ સરકારે એ લેવું પડશે। અત્યારે વૈશ્વિક કોરોના મહામારીની વચ્ચે જે રીતે સ્થિતિ અત્યારે ખરાબ છે, તેના ધંધા રોજગાર પણ છે, લોકોની આવક ઉપર રોક લાગી ગઈ છે, આ સંજોગો સરકારે હકારાત્મક રીતે આગળ આવવું જોઈએ અને ગુજરાતની વ્યવસ્થા સુચારુ ચાલી શકે। હું એમ જ સંપૂર્ણપણે તમે માફક કરજો બધું, પણ તમે જે વાસ્તવિક ખર્ચ કરી છો તે સંજોગોની અંદર 3 મહિનાની પણ જો ફી આગળ આવીને માફ કરવામાં આવે, મને એમ લાગે છે કે તેના કારણે સ્કૂલનું તંત્ર પણ ટકી જશે, ટીચરોને એને પણ પગાર આપવાની વ્યવસ્થા સાચવી શકાશે, અને સાથે સાથે સામાન્ય અને મધ્યમ વર્ગના વાલી વિદ્યાર્થીઓને રાહત મળશે, અને સરકારે આ દિશામાં આગળ આવવું જોઈએ, કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરવાને બદલે અને સંચાલકો માટે કાયમ ચિંતા કરતી ભાજપ સરકારે વિદ્યાર્થી વાલીઓ માટે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે, અને અત્યારે વિદ્યાર્થી વાલીઓ સમગ્ર રાજ્યમાંથી માંગ કરી રહ્યા છે, ત્યારે આને હકારાત્મક લઈને સરકારે સમયની પ્રમાણે તાત્કાલિકપણે 3 મહિનાની ફી માફ કરવી જોઈએ। જે આભાર મનીષભાઈ આપનો અને નરેશભાઈ આપનો, પણ અત્યારે હાલમાં જે રીતે કોંગ્રેસ પ્રવક્તા તેમજ વાલી મંડળના પ્રમુખ પણ જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે થોડો આવકારદાયક છે, પરંતુ હજુ પણ તેઓ કહી રહ્યા છે કે 3 મહિનાની જે ફી છે તે ચોક્કસથી માફ જ કરવી જોઈએ। આપણી સાથે આ વિશેષ વધુ વાત કરવા માટે દર્શક મિત્ર એક જોડાઈ ચૂક્યા છે, અરવિંદભાઈ। અરવિંદભાઈ જણાવશો કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મહિના જો ફી અત્યારે હાલમાં નહીં આપો તો ચાલશે, અને માસિક હપ્તાથી પણ ફી ચૂકવશો તો પણ ચાલશે, આ નિર્ણયને આપ અત્યારે હાલમાં કઈ રીતે જોઈ રહ્યા છો? આ સરકાર સંપૂર્ણપણે નપુંસક છે। હકીકતની અંદર જ્યારે કોઈ બી ફેક્ટરી ઉપર તમે કાયદો લાગુ કરો છો તો એ ફેક્ટરી વાળાએ કાયદાનું પાલન કરવું પડે છે કે નથી કરવું પડતું? તમે 3-3 વર્ષથી FRC ફી નિયમન કમિટી બેસાડી છે અને સ્કૂલો ઉપર ફી નિયમન કરેલું છે, અને છતાં દર વર્ષે સ્કૂલો ચાલુ થાય ત્યારે આ પ્રોબ્લેમ અહીં ઉભો રહે છે, તો તમે શા માટે એની સામે કડક કાર્યવાહી નથી કરતા? સ્કૂલો લઈ લો, રાષ્ટ્રીયકરણ કરી નાખો, સ્કૂલોનું રાષ્ટ્રીયકરણ કરી નાખો, આવી ભરવાગીરી થોડી ચાલુ સ્કૂલોની દાદાગીરી કે ગરીબ માણસો બિચારો જાય ક્યાં? તમારે ત્યાં દેખાવો જ કરવાના સ્કૂલો ઉપર જઈને? આપને પણ કઈ કડવો અનુભવ થયો છે શાળા તરફથી, શાળા સંચાલકો તરફથી આપનો પણ કઈ કડવો અનુભવ હોય તો આપ જણાવી શકો છો ત્યારે હાલમાં? ના, મને તો કોઈ છે જ નહીં। આમાં બીજું બી એક વસ્તુ છે કે લગભગ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં લોકો સ્કૂલોમાં નેક્સ્ટ યરનું એડમિશન લઈ લેતા હોય છે, બરાબર છે? હલો, જી આપનો અવાજ આવી રહ્યો છે। હા, એ એડમિશન ડિસેમ્બર કે જાન્યુઆરીમાં લઈ લેતા હોય છે 2020-21 નું। હવે એની આખા વર્ષથી બે લોકો સ્કૂલો લઈ લીધેલી હોય છે,
આખા વર્ષની બસની ફી લઈને જે હોય છે, આખા વર્ષની નાસ્તા કે જમવાના પૈસા લઈ લીધા હોય છે, તો એ જે પૈસા લઈ લીધા નવા વર્ષના એનું શું કરવાનું હવે? જી જુદો ચોક્કસ. અનેક દર્શક મિત્રો જોડાયા છે, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ. હિમાંશુભાઈ જોડાયા છે. હિમાંશુભાઈ જણાવશો, શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા જે આ ગાઈડલાઈન અત્યારે હાલમાં બહાર પાડવામાં આવી છે કે માસિક હપ્તાથી પણ તમે ફી ચૂકવી શકો છો, ત્રણ મહિનાની જે ફી છે તે ધીરે ધીરે કરીને પણ આપી શકો છો, જેની પાસે સગવડ હોય તે આપી શકે છે. વાલીઓ પર દબાણ તો બિલકુલ હવે શાળા સંચાલકો નહીં જ કરી શકે, આને આપ આવકારો છો કે કેમ? અરે સાહેબ, હું એક ટેક્સટાઇલમાં નોકરી કરું છું, ત્રણ મહિનાથી મારો પગાર આવ્યો નથી બહુ, અને અત્યારે સ્કૂલ હાલ ફી ભરવાનું કહે છે કે મારું છોકરું પહેલા ધોરણમાં છે, તો અત્યારે કે તમે નવું એડમિશન લેવા માટે કે તમે ફી ભરી જાઓ પછી તમારું નવું એડમિશન થશે. જી જી, આપણે ફરિયાદ કરી હતી હિમાંશુભાઈ, આને અંતર્ગત વાલી મંડળ છે જે અત્યારે હાલમાં ચાલે છે, ફરિયાદ કરી નથી. જી, અને એટલું બધું પ્રેશર નહીં કરતા પણ કે ફી તો તમારે ભરવી જ પડશે. જી જો ચોક્કસ. હિમાંશુભાઈ, ત્યારે હાલમાં આપ પણ જણાવી શકો છો કે જે રીતે સરકાર દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને વીટીવી દ્વારા પણ જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે, તો આપને પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. અને એક દર્શક મિત્ર નીરજભાઈ પણ જોડાઈ ચુક્યા છે. નીરજભાઈ જણાવશો, આપનો શું પ્રશ્ન છે? નમસ્કાર સાહેબ, મારો પ્રશ્ન એ છે કે મારો પણ બાળક આરએચ કાપડિયા સ્કૂલમાં ભણે છે. અમે ગયા અઠવાડિયે જ સ્કૂલમાં સ્ટેશનરી ત્યાં પૈસા લઈને ફરજિયાત આપવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો. અમે ત્યાં એના સંચાલકને મળ્યા હતા, 40-50 વાલીઓ ભેગા થઈને, પણ એ સંચાલક માનવા જ તૈયાર નથી. ઉપરથી એમનું તો એવું કહેવું હતું કે ડીઈઓ ખોટું બોલે છે, બધા ખોટા, સિસ્ટમ ખોટી છે, એવું કશું છે જ નહીં, એ રીતનો એમનો જવાબ હતો. અને એમને ફરજ પાડે છે સ્ટેશનરી તમારા સ્કૂલમાંથી જ લેવી પડશે. અમને સ્ટેશનરી લેવા વાંધો નથી, પણ એમાં પણ એ નફો કમાય છે 50-50%, 60-70%. વાંધો ત્યાં છે અમને કે સ્કૂલમાંથી તમે યુનિફોર્મ માટે ભલે તમે આપો બધા છોકરાઓની સરખી બુક્સ રહે, પણ તમે એમાં બી નફો કમાવાની આશા કેવી રીતે રાખી શકો છો આવા સમયમાં? જી આભાર આપનો. તો અન્ય એક દર્શક મિત્ર રાજકોટ થી જોડાઈ ચુક્યા છે, તેમને પણ લઈ લઈએ. જી જણાવશો આપનો પ્રશ્ન. હા સાહેબ, એવું કહું છું કે સ્કૂલમાં ફી ભરવાની કે એ લોકો ત્રણ મહિનાની? જી હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે, જણાવશો. ત્રણ મહિનાનો ફી ભરવાનું કે છે, તો એ ત્રણ મહિનાની એને કીધું કે એ કાયદે ન ભરી શકે તો એક જ મહિનો, તો હમણાં તો થોડાક ટાઈમ સુધી તો રાહત સરકાર આપવાનું કે તો કેમ એક એક મહિનાનું? એટલે માસિક હપ્તાથી પણ આપ ભરી શકો છો, આપની પાસે જો સગવડ હોય તો ધીરે ધીરે કરીને પણ આપ ભરી શકો છો. અત્યારે પૂરી નહીં તો 50% ફી પણ આપી શકો છો. એ રીતે અત્યારે હાલમાં સરકાર દ્વારા ક્યાંક થોડી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તો આભાર આપનો પણ. અન્ય એક દર્શક મિત્ર પણ જોડાયા છે. હલો, હજી જણાવશો આપનો પ્રશ્ન. હાજી સાહેબ, મારું એવું કહેવું છે, નરેશભાઈ ને બી એક સવાલ પૂછો છે, કાલે પણ આ કાર્યક્રમ મેં આપનો જોયેલો, આજે પણ હું જોઈ રહ્યો છું. આજે આખી વાત ઉપર થી એવું નજર આવે છે કે અમુક જ ઘણી ગાંઠી સ્કૂલો છે કે જે આવી રીતે લૂંટ મચાવે છે, ને એના માટે આપણે બોલવું જોઈએ અને હક છે. બીજી વસ્તુ કે પાડાના વાંખે પખાલીને ડામ, નાના નાની નાની સ્કૂલો છે કે જે લોકો 1500-2000 રૂપિયાની ફીમાં આખું વર્ષ ભણાવે છે, તો એ લોકોને સરકારની ગ્રાન્ટ નથી અને ઓછી ફી છે છોકરાઓને ભણાવે છે, એ લોકો સંચાલકો શાળાને કેવી રીતે ચલાવશે, એનું વાલી મંડળ કંઈક સોલ્યુશન આપશે? બીજી વસ્તુ, મારો એક એવો બીજો બી સવાલ છે નરેશભાઈને, કે જે સ્કૂલોના નામો નીચે અત્યારે દેખાડે છે, ડીપીએસ છે, આ છે, તે છે, ફલાણી બધી, સોમ લલિત, એ સ્કૂલનો જે વાલી છે ને, એ ઓછામાં ઓછી 5 લાખની ગાડીથી નીચે ગાડીમાં એના છોકરાને મૂકવા નથી આવતો, બરોબર? ધેટ મીન્સ હી ઇઝ ક્વાઇટ કેપેબલ ફોર ધ મની, બરોબર? તો પછી એને ફી ભરવામાં તકલીફની વાત આપણે ના કરવી જોઈએ. જે ખરેખર જરૂરી છે એના માટે સોલ્યુશન લાવવું જોઈએ, અને વાલી મંડળે પણ એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી સાચા જે જરૂરિયાતમંદ વાલીઓ છે એને મળી રહે, અને આ જે ભરી શકે એવા છે એ ભરી, અને શાળાને પણ મજબૂત કરે અને શિક્ષણને પણ મજબૂત કરે, અને આ બાળકો જે ગરીબ મા બાપો હેરાન થાય છે એને તકલીફ ના પડે એવી રીતે કરવું જોઈએ. એના માટે કોઈ કોઈ જોતું જ નથી, ખાલી એક જ આ એક આનંદ નિકેતન અત્યારે તમે બતાડો છો, એક ડીપીએસ બતાડો છો, સોમ દલિત બતાડો. ખૂબ જ સુંદર વાત કરી છે દર્શક મિત્રએ કે જે જરૂરિયાતમંદ છે તેઓને ચોક્કસથી મદદ મળવી જોઈએ. અને એક દર્શક મિત્ર તપનભાઈ ભરૂચથી જોડાઈ ચુક્યા છે. તપનભાઈ જણાવશો આપનો પ્રશ્ન. હલો,
અત્યારે હાલમાં જે રીતે દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે અને ક્યાંક પોતાનો રોજ પણ ઠાલવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે ગાઈડલાઈન અત્યારે હાલમાં બહાર પાડવામાં આવી છે તેનાથી થોડીક આંશિક રાહત તેઓને મળી રહી છે, પરંતુ તેમ છતાં પણ ઘણા જે શાળા સંચાલકો છે, કેટલીક જે પ્રાઇવેટ શાળાઓ છે, તે હજુ પણ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે અને તેનું ક્યાંક શોષણ બાળકોનું થઈ રહ્યું હોય માનસિક રીતે તેવું પણ લાગી રહ્યું છે. અને એક મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની પ્રથમ બેઠક મળી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તો બેઠકમાં સ્કૂલ કોલેજ શરૂ કરવા મામલે ચર્ચા કરવામાં આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા લેવામાં આવતી ફી મુદ્દે પણ ચર્ચા કરાઈ છે. તો શાળા સંચાલકોની મનમાની સામે સરકાર સખ્ત થઈ ગઈ છે. સ્કૂલો દ્વારા પુસ્તકો અને ટ્રાન્સપોર્ટેશનની લેવાતી ફી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. તો શિક્ષણ વિભાગના બજેટને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. બજેટમાં કાપ મૂકવા બાબતે પણ ચર્ચા કરાઈ છે. તો શિક્ષણ વિભાગનો ખર્ચ ઓછો કરવા બાબતે પણ ચર્ચા થઈ છે. આજે કોરોના વેકેશન દરમિયાન કરેલી કામગીરીની સમીક્ષા અને હવે જ્યારે MHRDએ 15 ઓગસ્ટ સુધી શાળા કોલેજો બંધ રાખવાનું આયોજન કર્યું છે, તો સમીક્ષા અને હવે પછીના સમય માટેનું પ્લાનિંગ તૈયાર કરવા માટેની આ મીટિંગ આજે હતી.